કચ્છના અંજાર શહેરમાં આવેલા પ્રસિદ્ધ તીર્થધામ જેસલ તોરણની સમાધિ ખાતે રાજ્ય સરકાર દ્વારા વિકાસના કામો કરવામાં આવનાર છે. કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થતા ફેઝ 2ના વિકાસના કામો અંગે આજે ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું. કચ્છના સાંસદ વિનોદ ચાવડા અને અંજાર ધારાસભ્ય વાસણ આહિર તેમજ પ્રાંત અધિકારી વિમલ જોશીની હાજરીમાં જેસલ તોરણ સમાધિ ખાતે આ વિકાસ કામોનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું. અહીં ધંધાર્થીઓ માટે દુકાનો તેમજ પ્રવાસીઓ માટે પાર્કિંગ પ્લોટ સહિત હરવા ફરવાની સવલતો વિકસાવવામાં આવશે. અંજાર શહેરને પર્યટક સ્થળ બનાવવા માટે તાજેતરમાં જ સવાસર તળાવનું 4 કરોડના ખર્ચે રિનોવેશન કરાયું હતું, જે બાદ હવે જેસલ તોરણ સમાધિનું પણ રિનોવેશન કરી નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. આજે જેસલ તોરણ જે સમાધિ આવેલી છે પરિસરમાં, એમના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા આ વિસ્તારના ધારાસભ્યશ્રી અને પૂર્વ રાજ્યમંત્રીશ્રી આદરણીય શ્રી વાસણભાઈ આહિર સાહેબના નેતૃત્વમાં આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. એની સાથે સાથે આપણે જોઈ રહ્યા છીએ કે અહીં ભારતીય જનતા પાર્ટી શહેર મંડળ દ્વારા પ્રદર્શનની પણ યોજવામાં આવી છે અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે જે વિકાસના કાર્યો કર્યા છે દેશના પ્રધાનમંત્રી શ્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં, અલગ અલગ જે આપણા વિભાગો છે, અલગ અલગ મંત્રાલયો છે, એ બધી જ એમના વિકાસની પણ પ્રદર્શની આજે યોજવામાં આવી છે. અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ.